ગઈકાલે જે બરોડામાં થયું, જેમાં લગભગ 16 થી 18 જેટલા નાના ભૂલખાઓ અને શિક્ષકોની મૃત્યુ થઈ નદીમાં ડૂબવાના કારણે, જવાબદાર કોણ છે? એનું કોની બેદરકારી છે કે જેના કારણે આટલી મોટી ઘટના થઈ? પ્રશાસન કે જેને સમય સમય પર મેન્ટેનન્સ ના કર્યું, એ કોન્ટ્રાક્ટરને ચેક ના કર્યા, લાઈફ જેકેટ પહેરાવે છે કે નથી પહેરાવતો એ ચેક ના કર્યું, ઓવરલોડિંગ કરે છે કે નથી કરતો એ ચેક ના કર્યું, 15ની બેસવાની કેપેસિટીમાં 27 લોકોને બેસાડ્યા એ ચેક ના કર્યું, કે પછી એ શિક્ષકો કે જે ટૂર ઉપર લઈ ગયા હતા અને એમની પણ જવાબદારી બનતી હતી એ ચેક કરવાની કે વિદ્યાર્થીઓની સહી સલામતી છે કે નહીં. અને સૌથી મોટી વસ્તુ એ છે કે સરકાર, શું રાજ્ય સરકારના સ્તર ઉપર એવી કોઈ એજન્સી છે કે જે એજન્સી સમય સમય પર આવા કોન્ટ્રાક્ટરને ચેક કરે, અમ્યુઝમેન્ટ પાર્ક, પિકનિક સ્પોટ એ બધાને ચેક કરે, એના લાઇસન્સ ચેક કરે અને એની અંદર આવતા તમામ નિયમોનું પાલન થાય છે કે નહીં એ ચેક કરે? આ ખાલી વડોદરાની ઘટના નથી, આ ઘટના કાંકરિયાની બી છે, આ ઘટના વસ્ત્રાપુરની બી છે. આ બધી જ એવી ઘટનાઓ છે કે જે ઘટના વારંવાર સ્તર ઉપર ઊભી થઈને આવે છે અને એની પાછળનું એકમાત્ર જવાબદાર કારણ એ છે કે પ્રશાસનની બેદરકારી, ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી કે કોન્ટ્રાક્ટરનું લાલચ. ઓવર કેપેસિટીમાં ભરી દેવા, ઓવર કેપેસિટીમાં બ્રિજ ઉપર જવા દેવા, ઓવર કેપેસિટીની અંદર બોટ ઉપર બેસાડવા, લાઈફ જેકેટની એના ખર્ચા ના કરવા, અને આનું આને ભોગવે છે કોણ? તો આ ભોગવે છે આ સામાન્ય નાગરિકો, આ નાના ભૂલકાઓ. ગઈકાલનું જ્યારેથી મેં ન્યૂઝ સાંભળ્યા છે, મને ખરેખર અંદરથી એટલું દુઃખ થાય છે. મારો પણ 3 વર્ષનો એક છોકરો છે, હું જ્યારે એની સામે દેખું છું ત્યારે મને એમ થાય છે કે કોઈ બી હોઈ શકતું તે જગ્યા ઉપર જ્યાં 16 ભૂલકાઓ હતા. બહુ વિચાર માંગી લે સ્થિતિ છે આ.